मौज करो। हेलो फूडी फैमिली, केम छो मजामा। वेलकम बैक टू माय चैनल। आई होप यू ऑल आर स्वीटली फाइन। पाछळ जोई शको छो राज नास्ता सेंटर। आ प्लेस साथे मारी घणी बधी यादो जोड़ायेली छे। फरीथी अत्यारे आई गयो छुं शूट करवा माटे। दाल पकवान, रगड़ा समोसा, रगड़ा पाव, रगड़ा कचोरी बधी वस्तु बनावा छे। गुलाबजांबू छे, तमे जोई शको छो। पण मेनली तमने कहूँ तो आखो सिंधी एरिया छे। अहींया ठक्कानगर आखो सिंधी एरिया छे ने आसपास बधो। पोस्ट ऑफिसनी जस्ट सामे पड़े छे, ठक्कानगर पोस्ट ऑफिसनी सामे लोकेशन। अने सवारे दाल पकवान ने ए बधुं बनावे छे, रगड़ा समोसा। अने सांजे शुं होय छे आपणे? रगड़ा पेटी, हा, समोसा, कचोरी, गुलाब जामुन, दही वडा, पाणी पूरी, चटणी पूरी, दही पूरी, ઘણી બધી વસ્તુ બનાવે છે। તો એ ટેસ્ટ કરવા માટે આવી ગયો છું અત્યારે ફરીથી। અને અમદાવાદમાં ભાઈ કહેવાય ને કે ઠક્કાનગર એરિયો છે, કુબેરનગર એરિયો છે, પછી વાડજ વિસ્તાર છે, ઘણા બધા સિંધી લોકો રહે છે। અને એ લોકોનો પ્યોર નાસ્તો હોય ને તો છે દાલ પકવાન। તો વસ્તુ જોરદાર બનાવે છે, થયું કે શૂટ કરીએ તમારા માટે અને તમારા સુધી આ વિડીયો પહોંચાડીએ। તો વધારે વાર નહીં કરીએ, દાલ પકવાનની એક પ્લેટ લગાડવા દઈએ અને ટેસ્ટ કેવો આવે છે એ ટેસ્ટ કરીએ। કાકા શું પ્રાઇસ છે આપણે દાલ પકવાનની? દાલ પકવાનના 30 રૂપિયા। 30? હા। અચ્છા, કેટલા વર્ષથી છે દુકાન આપણે? 60 વર્ષથી ચાલે છે। ત્રીજી પેઢી હશે તમારી? અમારા પહેલા દાદા ચલા, દાદા પપ્પા ચલા, દાદા હવે અમે ચલાવીએ છીએ। ટાઈમિંગ શું છે આપણે? ટાઈમિંગ શું છે? ક્યારે ચાલુ કરો સવારે? સવારે 7 વાગે, અને 7 વાગે 1 વાગ્યા સુધી દાલ પકવાન મળે, પછી 2 વાગે રગડા પેટી, સમોસા, કચોડી, દહીંવડા બધું મળે, ગુલાબજાંબુ બધું, હા બધું મળે। વાહ, સેટઅપ ખૂબ જ નાનું છે, તમે જુઓ કે ભાઈ 4-5 ફૂટની જગ્યા છે ખાલી દુકાનની, પણ વર્ષોથી આમ જ બેહો છો ને, દેશી ને દેશી સ્ટાઇલથી એકદમ ઉભા ઉભા ખાય છે બધા। હા ભાઈ ખાય છે ઉભા ઉભા। હા હા, વાહ, કાંઈ ને આપણે એક પ્લેટ લગાવડાવો ને। એમાં આવી ગયું દાલ અને ઉપર નાખે છે ચટણી। એ આ ચટણી છે નીચે પેલી ફુદીનાની ચટણી, ફુદીનાની મસાલો અને ડુંગળી, ડુંગળી લીંબુ આપ દેજો એક। દાલ પકવાની આ પ્લેટ છે ભાઈ, સાથે પકવાન આપે છે। ફ્રાય મરચા આ 30 રૂપિયાની એમ ને? હા 30 રૂપિયા। વાહ, ચલો ટ્રાય કરીએ આને। વર્ષો જૂની છે દુકાન અને પાછળ, હા હા, તો જો જૂની આ ડંકી જેવું મૂકેલું છે ત્યાં, બહુ જૂનવાણી લાગે જોવા ઉપરથી બી। કાકા પાણી આવે છે એમાંથી? તો ગાઈઝ પ્લેટિંગ રેડી કરાવી છે, એક પકવાન આપ્યો છે મસ્ત મોટો, જુઓ સાઈઝ જુઓ તમે, આટલી સાઈઝ છે, મોટો પકવાન છે અને મગની દાળ છે। ઘણા લોકો ચણાની દાળ ને બધી મિક્સ દાળ આપતા હોય છે, પણ અહીંયા મગની દાળ સાથે ફુદીનાની ચટણી, ઓનિયન નાખ્યા છે અને એક મસાલો નાખ્યો છે, એકદમ ટેમ્પટિંગ લાગી રહ્યું છે। અને એક પ્રકારનો હેલ્ધી નાસ્તો કહી શકાય આને, કે તમે આ વસ્તુ તમે કોર બી ખાઈ શકો છો પકવાન વગર બી। સાથે લીંબુ લીધું છે અને એ બી નાખી દીધી ઉપર, એટલે ખાટો મીઠો ટેસ્ટ આવે જબરદસ્ત, બરાબર ને ભાઈ? કેમ લાગે પકવાન, કેવા લાગે? સારા છે। કેટલા ટાઈમથી ખાવ છો તમે? મારું ઘર જ કહેવાય। તમારું ઘર કહેવાય એમ? કેમ? પાડોશી છે અહીંયા જ રોજ સાઈડમાં એમ, તો રોજ ખાતા હશો? કેવા લાગે, સારા લાગે છે? એક નંબર, ક્લોઝઅપ શોટ આપો તો। મગની દાળ, ફુદીનાની ચટણી, મસાલો અને ઓનિયન, વાહ, ઘણી જગ્યાએ દાલ પકવાન ખાધેલા છે, પણ એની જે દાળ હોય છે ને ઘણા લોકોની એ થોડી ફિક્કી પડતી હોય છે આમ, પણ આ દાળ એકદમ ચટાકેદાર છે, મસ્ત હે ને? બીજાને ખાઈએ તો આમ ફિક્કી લાગે થોડીક, હમ,
મેઇન તો એની પેલી ગ્રીન ચટણી, ગ્રીન ચટણી નાખે ને એનું કમાલ છે. ફુદીનાનો જબરદસ્ત ટેસ્ટ આવે છે. અને એરિયો બધો આસપાસ સિંધી એરિયો છે, તો એ લોકોના પ્રિય ખોરાક છે. હું તો એમ કહું કે ભાઈ સેન્ડવિચ, દાબેલી, પફ, પીઝા ખાવા કરતાં આ બેસ્ટ નાસ્તો છે સવારના પોરમાં, હે ને? પકવાન જે મજા નહીં આવતી, કંઈ ઘટે જ નહીં. પૂરી પૂરી ખાવ કે પકવાન ખાવ તમે? પકવાન એ ખાઈ જાઉં, પકવાન તો મારો ફેવરેટ છે. પકવાન એક નંબર પકવાન બનાવે ને, કાકા ખા બેઠા ફોટો ખેંચો. બાદશાહ છે ખેલાડી, બાદશાહ છે. એક નંબર આ આપણા ઠકાનગર ની અંદર કાકાનું નામ મોટું આવે છે, અને એનો પકવાન હે ને કે નહીં એક નંબર પકવાન બનાવો કાકા. કાકા રાતે બનાવતા હશો ને પકવાન? પકવાન સવારે વહેલા ઉઠીને બનાવો. ના ના, એક દિવસ પહેલા બનાવો. હા, એક દિવસ પહેલા બનાવો. દાળ જોરદાર છે તમારી, દાળ તો એક નંબર છે કાકા. તો વસ્તુ આ છે, તમારા સુધી આ પ્લેસ પહોંચાડવું હતું કે તમને ખ્યાલ આવે કે ઠકાનગર એરિયામાં પ્રોપર ઓથેન્ટિક સિંધી નાસ્તો મળે છે દાળ પકવાન, એટલા માટે. બસ હવે વિડીયોને વિરામ આપી દઈએ. વિડીયો કેવો લાગે છે કમેન્ટમાં જણાવજો, લાઈક કરજો વિડીયો જો ગમ્યો હોય તો, અને શેર કરજો મિત્રો સુધી. પ્રેમ આપતા રહેજો, સપોર્ટ કરતા રહેજો. મળે પછી નવા વિડીયો સાથે, નવા ફૂડ પ્લેસ પર, નવી જગ્યાએ નવા લોકોને મળીશું આવી નવી આઈટમ સાથે. ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ. અને બધા વિડીયોમાં કહું છું એમ જ કે ખાઓ પીઓ અને મોજ કરો મારા વાલા. ઓથેન્ટિક સિંધી નાસ્તો, રાજ નાસ્તા સેન્ટર, ઠક્કરનગર, અમદાવાદ, દાલ પકવાન. આવી જજો. મોજ કરો.